અમરેલીમાં સાંતાબાદ જનરલ હોસ્પિટલ ખાતે 8 દિવસ પહેલા કેટલાક દર્દીઓના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા। અમુક દર્દીઓને આંખમાં સોજા અને ઇન્ફેક્શનની ફરિયાદ હતી। આ દર્દીઓ અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિત હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે। કેટલાક દર્દીઓ આંખની રોશની પણ ગુમાવી છે, ત્યારે આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રીએ ગત રાત્રે જ તપાસના આદેશ આપ્યા હતા। અમરેલીની સાંતાબાદ જનરલ હોસ્પિટલમાં છેલ્લા 8 દિવસ દરમિયાન કેટલાક દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા બાદ દર્દીને આંખમાં સોજા અને ઇન્ફેક્શન થયાની ફરિયાદ ઉઠી હતી, જેથી આ દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। કેટલાક દર્દીઓ આંખની રોશની ગુમાવતા હોસ્પિટલની બેદરકારી ખુલીને સામે આવી છે, ત્યારે સમગ્ર મામલાને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે। સરકાર દ્વારા 7 અધિકારીઓની તપાસ ટીમની રચના કરવામાં આવી છે, જે ટીમ અમરેલીની સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે આવી પહોંચી હતી અને સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ઓપરેશન કરનાર ડોક્ટર શહીદનાઓની પૂછપરછ હાથ ધરી હતી। હકીકતમાં એવું છે કે 16 તારીખ પછી જે ઓપરેશન થયા છે, 7, 8, 9 એવા ઓપરેશન થયા છે, તો એ બધાનું એક જ ટોપિક એવું આવ્યું છે કે બધાની આંખ જતી રહી છે મોતિયાનું ઓપરેશન કરાવ્યા બાદ। બરોબર, તો અહીંયા ટ્રીટમેન્ટમાં થયા તો અહીંયાથી રિફર કર્યા છે કોઈને ભાવનગર, અમદાવાદ, અલગ અલગ જગ્યાએ। બરોબર, તો ત્યાં એવું જાણવા મળે છે કે રોશની સહેજ નહીં, એમ એક મોતિયાનું ઓપરેશન કરાવ્યું હોય અને રોશની વહી જાય એ એક અલગ બાબત છે। પેશન્ટ જોડે હું છેલ્લા 18 દિવસથી કન્ટિન્યુ, મારી જોડે 7 પેશન્ટર, 7-7 એક જ રિઝલ્ટ છે, રોશની નથી। જે ડૉક્ટરે રિપોર્ટ આપ્યો હોય ગલત ન હોય, બરાબર, કોઈ ડૉક્ટર એવા ન હોય કે ગલત રિપોર્ટ કરીને કહી દઈ રજા આલ્યો હવે આંખની રોશની નથી, એ એક ગુનો બને છે। ભાવનગર અને અમદાવાદ બંને ડૉક્ટરે એક જ રિઝલ્ટ આપ્યું છે કે વિઝન છે જ નહીં, એમ 9 જણા છે મારી નજરમાં। બરાબર, અને નવે નવની મારી પાસે યાદી છે બધી, બરાબર, અને એની માહિતી પૂરી છે મારી આગળ। હું એક મારા રિલેટિવમાં મારા મમ્મી છે એમની જોડે હતો। સરકાર શ્રી દ્વારા 7 સભ્યોની આંખના ડોક્ટર અને અલગ અલગ તજજ્ઞો દ્વારા એની સમિતિ બનાવેલી છે, તપાસની કાર્યવાહી ચાલુ છે, તપાસની કાર્યવાહી કરી રહ્યા છે, તપાસ સમિતિ છે, હજી બધું વિગત તપાસી રહી છે। 7 તજજ્ઞો, 2 આંખના ડોક્ટર અને એમ ટોટલ મળીને અલગ અલગ નિષ્ણાતો, 7 સભ્યોની સમિતિ છે, એ તપાસની કાર્યવાહી અમે કરી રહ્યા છીએ। અત્યારે અમે સ્ટાર્ટઅપ કરી દીધું છે, એ પૂર્ણ થઈ તપાસ કાર્યવાહી ચાલુ છે દોસ્તજી, બરાબર છે, એ તપાસ પૂર્ણ થઈ હું આપણે કંઈક એવું અંદાજ તો ના કહી શકીએ, જોઈ લઈએ છીએ અમે, બરાબર છે, અમે તપાસ કમિટી તરીકે આવ્યા છીએ, એટલે અમે તપાસની કાર્યવાહી કરી રહ્યા છીએ, તપાસની કાર્યવાહી થઈ શકે, બરાબર છે, હું પણ આ વિસ્તારનો નથી, બરાબર, તો તપાસ સમિતિ જે ચાલુ રહી છે તો અમે બધી વિગતો કહીએ પછી તમને સચોટ કહી શકીએ, તપાસ ચાલુ છે હું આપણે કહું છું હજી બધી, બરાબર છે, વિગતો બધી આવે કમ્પ્લીટ ફાઇનલ થાય શું છે આ છે તે છે, તપાસ સમિતિ આખું કર્યું એ પછી અમે કહી શકશું, અત્યારે કાંઈ ના કહી શકું મારા દોસ્ત, તપાસ સમિતિ તપાસ કરી લે, બધું વિગતવાર બધું ચકાસશે શું હતું શું આ નહીં, સંખ્યા આ તે, બરાબર છે, અત્યારે અમે હજી સંખ્યા માટે થઈને બધું જ મારે તમને એક્ઝેક્ટ કહે, હું રાજકોટથી છીએ, અલગ અલગ વિસ્તારમાંથી સમિતિ સરકારે જે રચના કરેલી છે એ બધા આવેલા છે અત્યારે આજના આ દિવસે, બધી વસ્તુની સંખ્યા આ તે કેવી રીતે ઓપરેશન શું આ તે બધું બધી ચકાસ વહેલી તકે પૂર્ણ કરીને, બરાબર, આંખમાં મોતિયો ઉતાર્યો એટલે સવાર પાટો સોડ્યો, અહીંયા મેડમે ઉતાર્યો પાટો સોડ્યો, થૂજતું નહોતું, મેં મને મેડમ ભૂજતું નથી એટલે કે ટીપા દીધા, શાદ દીએ પાછા અમને બોલાવ્યા કે તમારે રાજકોટ જવું પડશે, અમે રાજકોટ ગયા, ત્યાં ઓપરેશન ફરીને કર્યું રાત્રે, ત્યાં રજા દીધી, પછી બીજે દી વાહન વાહન બાંધીને આવ્યા અમે, કેટલા ઘણા બી થઈ ગયા, અમે મોચે ઉતારવા આવ્યા હતા, હૂસતું હતું, મોચે ઉતર્યા પછી ધબરક થઈ ગયું, કાંઈ હૂસતું નહીં, કાંઈકમાં મોચે ઉતાર્યો તરે વિચારીએ, ઓપરેશન કર્યું ત્યાંથી જ મને હૂસતું બંધ થઈ ગયું, દેખાતું હતું પહેલાં, પછી અમે સાહેબ અમને અહીંયા આવ્યા, તમે આવ્યા તો એ કે તમારે એમ્બ્યુલન્સ બાંધી છે ને અમદાવાદ સિવિલમાં જવું, તો મેં કીધું સાહેબ અમે 500 ટકા લાવ્યા નથી, તમે અમને કીધું હતું અમદાવાદ જવાનું છે, તો કે નહીં તમે બેસી જાઓ કપડાં નથી લાવ્યા, અમે નામની નથી ખબર, આજે બધા ભાઈ મહેશભાઈને કીધું છે એ નામ, મગજમાં નથી રહેતું, બહુ પીડા થતી ને એટલે હું કહેવાના 5 ટીપા નહીં ઓપરેશન કર્યા, આંખીમાં હજી સર્દીતા રસી ઉકાવ, બીજી આંખની ઈજા લાગે ને 5 વખત, નહીં નહીં હૂસતું નથી જઈએ, હારામાં હું કીધું રસી હુકાણી છે, એટલે આંખમાં રસી થઈ ગઈ અને કઈ આદર્શ વૈદ્ય બોલી નથી શકતા કે કઈ યાદ નથી રહેતું એને, ઓપરેશન પછી જ આવું છું, નકરી બોલી શકતા જોઈ શકતા, આજ તો હા વહી આ બધું એવું સરખું બોલે આદર્શ આવું મોચ્યાનું છે, સામનું નહીં મોચ્યો જ છે, હા અમદાવાદ અહીંથી અમને રવાના કરી દીધા, પછી કોણ તું કોણ હું પછી કઈ જાણકાર કે કોઈ હું કોઈ વસ્તુ ફિલ્મ માં છે અહીંથી બાંધી દીધી, એટલે છે મારે આંખ જોઈ ભાઈ હાજી
પૈસા નો સવાલ નથી, પૈસા તો રડતા મળવાના છે, પણ આંખ નથી મળવાની. અમે એનું એની આરે અમે માઇન્ડ કરશું, જીત કરશું, એનો પ્રશ્ન છે ભાઈ. અમે તો લડશું, ક્યાંય ના લખી લડી શકશું. અમારા આંખ જોઈ, અમારા રૂપિયો ન જોઈ, ખરા સામું અમે નથી પીતા. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.